ભચાઉ તાલુકાના વોંધ ગામે એચપીસીએલ ઈ કેવી વીજ લાઇનનું કામગીરી ચાલી રહી છે અને કંપની દ્વારા ખેડૂતોને યોગ્ય વળતર ન મળે ત્યાં સુધી કામ સ્થગિત રાખવા બાબતે તે ભચાઉ તાલુકા ખેડૂતોએ ભચાઉ નાયબ કલેક્ટર સમક્ષ લેખિતમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને લેખિત રજૂઆત પત્રમાં ખેડૂતોએ જણાવ્યું હતું કે ઘેટકો કંપની દ્વારા વોંધથી એચપીસીએલ સ્ટેશન સુધી 6 કેવી વીજ લાઇન લઈ જવાનું કાર્ય પ્રગતિ પર છે, પરંતુ તે કાર્ય માટે જરૂરી જમીન જે અમારી માલિકીની છે તેનું કાયદા મુજબનું વળતર આજ દિન સુધી અમને મળેલ નથી, તેમજ તે વળતર માટે જરૂરી પ્રક્રિયા અમોને હાજર રાખવામાં આવેલ નથી. આથી ગેટકો કંપની સાથે આજરોજ વોંધ ગામે થયેલ મીટીંગમાં જે રોજકામ થયેલ છે તે મુજબ ખેડૂતોને વાંધો છે, તે વાંધાને નિરાકરણ કરવામાં આવે અને ખેડૂતોને ન્યાય આપવામાં આવે. રોજકામ મુજબ ખેડૂતોની માંગણી પૂર્ણ ન થાય ત્યાં સુધી અને યોગ્ય વળતર ખેડૂતો ન મળે ત્યાં સુધી વીજ લાઇનનું કામકાજ ખેડૂતોના હિતને ધ્યાનમાં લઈ સ્થગિત કરવામાં આવે તેવી અમારી માંગણી છે. જો આ માંગણી પરત્વે કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો તમામ ખેડૂતો ગાંધી ચિંધ્યા માર્ગ પર ઉતરીને અમારો વિરોધ નોંધાવીશું તેવું લેખિત પત્રમાં ખેડૂતોએ જણાવ્યું હતું. આજે લગભગ અમે છેલ્લે સમજી લો ને કે અમે 30 તારીખથી 31 તારીખ સુધી અમને આવેદન પત્ર આપી છેલ્યા, દરેક જગ્યાએ આવેદન પત્ર આપ્યા છે, અહીંયા કલેક્ટરમાં પણ જઈ આવ્યા, અહીંયા પ્રતિનિધિઓને પણ આપ્યા છે, જે તે બધી જગ્યાએ આપ્યા છે. પણ આજે જે વખતે પછી પ્રતિનિધિઓને બોલાવ્યા એટલે પ્રેશર આવ્યો તો એ લોકોએ અમને જેટકો કંપનીવાળા સ્થાનિક બોલાવ્યા. અમે વોંધ અમે સ્થાનિકે આજે રોજકામ કર્યો, રોજકામમાં અમે બધી ચર્ચાઓ કરી. એ લોકો અમને કોઈને પહેલાં તો ક્યાંય સાંભળ્યા છે નહીં, આજે સાંભળ્યા તો આજ કહે છે કે અમારી પાસે કલેક્ટરનો હુકુમ છે અને અમે કામ તો કરીને જ રહેવાના છીએ. એટલે જે વળતર છે, વળતર બાબતનો ગોળ ગપ્પોળ બધી છે, વળતરમાં કોઈ ખાસ છે નહીં, 10,000, 11,000 એવું વળતર નક્કી કરેલો છે. જે જે જગ્યાએ અમુક કંપનીઓ છે એ 10-10, 15-15 લાખ રૂપિયા વળતરો ચૂકવતી હોય છે, એ જગ્યાએ આ કંપની એમ કહે છે કે 1,70,000 કે કોઈ જગ્યાએ 60,000 એ રીતનું વળતર ચૂકવવાની વાત કરે. અને જે જગ્યા ઉપર દાડમના ઝાડ છે એનું અત્યારે સોંતવાડી દીધો છે અને એ જગ્યા ઉપર એમ કહે છે કે ગોવાર ઊભા છે. એટલે અમારા મોલને 5-5 લાખના 10-10 લાખ રૂપિયાના મોલ છે એનો સાવ સોંતવાડી દીધો છે. એક તો કુદરતી રીતે આફતો અવારનવાર આવતી જ રહેશે આપણા કચ્છની અંદર, અને ઉપરથી આ જેટકો કંપનીઓવાળાઓના દબાણ અને પ્રેશરના કારણે અમને ખેડૂતોને બહુ અન્યાય થઈ રહ્યો છે. જેમાં આ સમજી લો ને કે આ 6 મહિનાથી આ લોકો અમને હેરાન પરેશાન જ કરે છે. અમને આમ અમે દરેક જગ્યાએ આવેદનપત્ર આપીએ છીએ પણ કોઈ અમને હવે યોગ્ય ન્યાય મળતો નથી. એટલે હવે અમને આવેદનપત્ર આજે અહીંયા આપ્યું છે અને અમે ગાંધી ચિંધ્યા માર્ગે જવાનું, અમે જો યોગ્ય ન્યાય નહીં મળે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે જશું.